અત્યારે હરકતમાં આવ્યું છે અને મહત્વપૂર્ણ પગલાઓ અત્યારે લેવામાં આવ્યા છે તેની આપણે જાણકારી આપી દઈએ. ગુજરાત સહિત 6 રાજ્યોના ગૃહ સચિવ પાસેથી ચાર્જ લઈ લેવાયો છે. ગુજરાત, ઉત્તરપ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને ઝારખંડના ગૃહ સચિવનો હવાલો લઈ લેવાયો છે. મહત્વપૂર્ણ જાણકારી, ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી આ જે મહત્વપૂર્ણ એક્શન છે તે લેવામાં આવ્યું છે અને ગુજરાત સહિત 6 રાજ્યોના ગૃહ સચિવ પાસેથી ચાર્જ લઈ લેવાયો છે, જેમાં ગુજરાત, ઉત્તરપ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ તથા ઝારખંડના ગૃહ સચિવનો હવાલો તેમની પાસેથી લઈ લેવાયો હોવાના સમાચાર છે. ત્યારે વધુ જાણકારી સાથે અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે. જે કિંજલ, વિગતો શું છે? હજી વિધિ, જે રીતે ઇલેક્શન કમિશન દ્વારા, કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી અને જાહેરાત પહેલા જે બદલીઓ હતી, બદલીઓ પણ કરવાની કહેવામાં આવી હતી. હાલાકી આજે ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી હવાલો લઈ લેવામાં આવ્યો છે. તેની પાછળનું કારણ એ પણ છે કે પંકજ જોશી, કે જે ગૃહ વિભાગનો હવાલો સંભાળી રહ્યા હતા, તેમની પાસે આ વધારાનો ચાર્જ હતો. મુખ્યમંત્રી કાર્યાલયમાં તે મુખ્ય અધિક સચિવ તરીકે પણ કાર્યરત છે. તેના કારણે જે ચાર્જ છે તેમની પાસેથી લઈ લેવામાં આવ્યો છે. હાલાકી બધી એ વાત પણ એટલી સાચી છે કે ચૂંટણી પંચ દ્વારા આઈપીએસ બદલી અને જે તાકીદ છે તે કરવામાં આવી હતી. સરકાર દ્વારા 2 વખત એક્સટેન્શન છે તે પણ લેવામાં આવ્યું, પરંતુ આઈપીએસ ની બદલી કરવામાં કેન્દ્ર સરકાર, માફ કરશો, રાજ્ય સરકાર છે તે નિષ્ફળ ગઈ છે. જોકે સરકારના જે અધિકારીઓ છે તેમની સાથે જયારે વાત થઈ ત્યારે તેમણે આ હવાલો લેવા પાછળનું કારણ બદલી નથી જણાવ્યું, પરંતુ હા, અત્યારે જે 6 રાજ્યો છે તેમાંથી ગૃહ સચિવ પાસે તે હવાલો લેવામાં આવ્યો છે. તેમાં ઉત્તરપ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ સાથે ગુજરાતનો પણ સમાવેશ થાય છે. આભાર કિંજલ, ખૂબ મહત્વપૂર્ણ જાણકારી પર સંવાદદાતાએ આપી કે જે પ્રકારે ચૂંટણી પંચ તરફથી આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને કેટલાક અલગ અલગ રાજ્યોમાં જે પ્રકારે હવાલો લઈ લેવાયો છે તેમાં ગુજરાતમાંથી પણ પંકજ જોશી પાસેથી ગૃહ વિભાગનો વધારાનો જે ચાર્જ હતો તેને લઈ લેવામાં આવ્યો છે. અને હવે વાત કરીએ ધર્મના નામે થયે